નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર વિનોદ મીના સ્વયંપ્રભા ઓનલાઈન ચેનલમાં આરસી રિજનલ સેન્ટર અમદાવાદથી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આજના લેક્ચરમાં આપણે ખૂબ જ મહત્વના આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન એટલે કે વિશ્વ વેપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશે ચર્ચા કરીશું. આ પ્રશ્નનું ફોર્મેટ, પ્રસ્તાવના, તેનો ઉદ્ભવ અને તેનો ઇતિહાસ, ઉદ્દેશ્યો, માળખું, મિનિસ્ટરિયલ કોન્ફરન્સ અને સમીક્ષા. ઇન્ટ્રોડક્શન, ઇમર્જન્સ એન્ડ હિસ્ટ્રી, ઓબ્જેક્ટિવ્સ, સ્ટ્રક્ચર, મિનિસ્ટરિયલ કોન્ફરન્સ એન્ડ કન્ક્લુઝન. દર્શક મિત્રો, આ પ્રશ્નની શરૂઆત કરતા પહેલા મારે એક પ્રશ્ન આપ સૌ સ્વયંપ્રભા ઓનલાઈન ચેનલમાં ઇગ્નુના રિઝનલ સેન્ટરથી જોડાયેલા દર્શક મિત્રોને પૂછવો છે કે આપ જો સ્થાનિક કે ભારતની સરહદોમાં કોઈ પણ પ્રકારનો વેપાર કરો, માની લો કે આપ એક સાડીનો વ્યવસાય કરવા માંગો છો, સુરતથી આપે સાડી મંગાવી, વોટ્સઅપમાં મોકલેલી ઇમેજ પરથી સેમ્પલ પસંદ કરીને આપે ઓર્ડર આપ્યો, ઓનલાઈન પેમેન્ટ આપે કરી દીધું, પણ જ્યારે માલ ત્યાંથી પહોંચ્યો ત્યારે તે બતાવેલી ક્વોલિટી અને સેમ્પલ પ્રમાણેનો નહોતો, ઇન સમ કેસ દેર ઇઝ અ ફ્રોડ વિથ યુ, તો આ સંદર્ભમાં આપ શું કરશો? આપ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવશો? આપ સ્વયં સુરત જઈને તપાસ કરશો અને તેને પૈસા પરત આપવાનું અથવા તો માલનો ઓર્ડર નવો આપવાનું કહેશો? અને તે કદાચ સંભવ છે, શક્ય છે. પણ મારો પ્રશ્ન તમને એ છે કે તમે ચીન સાથે કોઈ વેપાર કરો છો અને ત્યાંની કંપની તમારી સાથે ફ્રોડ કરે છે, તો તમે શું કરશો? તો તમે ક્યાં પોતાની ફરિયાદ લખાવશો? અને ઘણી વખત એવું થાય કે આંતરરાષ્ટ્રીય સ્તર પર તમારી સાથે થયેલું ફ્રોડ, એની રકમ એટલી બધી ન હોય જેટલું એ કેસને ફોલોઅપ કરવાનું ખર્ચ થતું હોય. આ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર સુચારુ રૂપથી ચાલે તે માટે એક આંતરરાષ્ટ્રીય એવી સંસ્થાની જરૂર છે કે જે વિશ્વ વેપારનું નિયમન કરે, વિશ્વ વેપારમાં આવતા અવરોધો દૂર કરે, બે દેશો વચ્ચેના ડિસ્પ્યુટને શોર્ટ આઉટ કરે અને આંતરરાષ્ટ્રીય વેપારની એક ચોક્કસ વ્યવસ્થા ગોઠવે. તો મિત્રો, આના સંદર્ભમાં જ WTO એટલે કે વિશ્વ વેપાર સંગઠનનું ગઠન થયું. આંતરરાષ્ટ્રીય વેપાર વિશ્વના દેશોમાં વધે, આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો વધે. કારણ કે વેપાર વધશે તો રોજગારી વધશે, તો ઉત્પાદન વધશે, તો રાષ્ટ્રીય આવક વધશે, તો દેશનો આર્થિક વિકાસ થશે, સમગ્ર વિશ્વનો વિકાસ અને તેનું કલ્યાણ થશે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે આ વેપાર એક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ શકે, ચોક્કસ નિયમોને આધીન થઈ શકે, ગરીબ અને અલ્પવિકસિત દેશોને અન્યાય ન થાય અને તમામ પ્રકારના નિયમોનું પાલન થાય તે માટે વિશ્વ વેપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું ગઠન કરવામાં આવ્યું. આઈ હોપ ધ પિક્ચર ઇઝ ક્લિયર નાઉ ફોર યુ. તો મેં જે તમને કહ્યું તે પ્રસ્તાવના છે. ત્યારબાદ ઉદ્ભવ અને વિકાસ સમજીએ. મિત્રો, દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ 20મી જે સદી છે એ 20મી સદીએ ઘણી બધી વિભીષિકા જોઈ છે. 21મી સદીની સૌથી મોટી વિભીષિકા કોરોના આપણે જોઈ, પણ 20મી સદીની જો વાત કરીએ તો તેમાં 1914 થી 1919માં પ્રથમ વિશ્વયુદ્ધ થયું. એ પણ જર્મની અને મિત્ર રાષ્ટ્રોની વચ્ચે થયું. 1914 થી 1915માં થયેલા આ વિશ્વયુદ્ધના કારણે વિશ્વના દેશોના આંતરરાષ્ટ્રીય અને આર્થિક વેપાર ઉપર તો અસર પડી જ, પરંતુ
વિશ્વના દેશોની લડદેની તુલામાં ખાદ પણ ઉદ્ભવી. હજુ વિશ્વ આમાંથી માંડ બહાર આવે તે પહેલા 1931માં સુવર્ણ ધોરણનું પતન થયું, અને સુવર્ણ ધોરણનું પતન થવાના કારણે એટલે કે ગોલ્ડ સ્ટેન્ડર્ડ એટલે કે આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે અમેરિકન ડોલરની સ્વીકૃતિ આવી તે પહેલા વિશ્વના તમામ દેશો ગોલ્ડને પોતાના આંતરરાષ્ટ્રીય ચલણના માનક તરીકે માનતા હતા. એટલે કે એક તોલા બરાબર સોના બરાબર જર્મનીના આટલા માર્ક, ફ્રાન્સના આટલા ફ્રાંક, રશિયાના આટલા રૂબલ, આફ્રિકાના આટલા રેન, ઇટલીના આટલા લીરા, ઇઝરાયલના આટલા સ્ટર્લિંગ, ભારતના આટલા રૂપીઝ, બાંગ્લાદેશના આટલા ટકા, જાપાનના આટલા યેન, ચીનના આટલા યુઆન. ધ થિંગ ઇઝ એટલે એ સોનાના સુવર્ણના એક તોલાના ભાવના સ્વરૂપમાં પોતાના ચલણનું મૂલ્ય ડિક્લેર કરેલું હતું, જણાવેલું હતું. મિત્રો, થયું એવું કે આ સુવર્ણ ધોરણને એટલે કે ગોલ્ડ સ્ટેન્ડર્ડને યુરોપના બે અગ્રણી દેશો, એક ફ્રાન્સ અને એક ઇંગ્લેન્ડ, આ બે દેશોએ એને માનવાથી ના પાડી દીધી. એટલે કે આ સુવર્ણ ધોરણને ફોલો કરવાની તેમણે ખૂબ જ સ્પષ્ટ ના પાડી દીધી. એટલે પછી પ્રશ્ન એવો ઉપસ્થિત થયો કે પછી આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ પણ ચલણનું માપદંડ કેવી રીતે નક્કી થાય? આના કારણે વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય વેપારમાં ચૂકવણીના પ્રશ્નો ઉભા થયા અને નાણાકીય કટોકટી ઊભી થઈ. આની અસર આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર ખૂબ જ માઠી પડી. એક દેશ બીજા દેશથી વસ્તુ મંગાવે પણ તેની તમામ પ્રકારની ચૂકવણીઓ રોકાઈ ગઈ. હજી દુનિયા આમાંથી બહાર નીકળે તેવા 1939-1944 સુધી હિટલરે સમગ્ર વિશ્વને દ્વિતીય વિશ્વયુદ્ધની વિભીષિકામાં ઝોંક્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ પણ જર્મની અને મિત્ર રાષ્ટ્રોની વચ્ચે ખેલાયું. આ વિશ્વયુદ્ધ લડાયું તો યુરોપની ધરતી પર, પણ એના પડઘા સમગ્ર વિશ્વમાં સંભળાયા. વિશ્વયુદ્ધના કારણે સમગ્ર વિશ્વ લગભગ બે ભાગોમાં વહેંચાઈ ગયું મિત્રો, અને તે બધા દેશોને એકબીજા ઉપર વિશ્વાસ રહ્યો નહીં. એ લોકોનું આંતરરાષ્ટ્રીય અને આંતરિક માળખું પડી ભાંગ્યું. લેણદેણની તુલામાં ખાદ ઊભી થઈ. આર્થિક વિકાસ ખોરવાઈ ગયો. ઉત્પાદન ઘટી ગયું. હતાશા અને નિરાશાનું વાતાવરણ સર્જાયું. આ સમગ્ર પરિસ્થિતિ જે 20મી સદીમાં સર્જાઈ, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ 1914-1919, તે પછી 1929ની વચ્ચે મહામંદી પણ આવી, તે પછી 1931માં સુવર્ણ ધોરણનું પતન થયું, 1939-1944 સુધી દ્વિતીય વિશ્વયુદ્ધ થયું. 20મી સદીમાં ઉપરા ઉપરી બનેલી આવી બધી આંતરરાષ્ટ્રીય ઘટનાઓને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ અરાજકતા ફેલાઈ, ખૂબ જ અવિશ્વાસની નું વાતાવરણ સમગ્ર વિશ્વમાં સર્જાયું. એક દેશને બીજા દેશ ઉપર વિશ્વાસ રહ્યો નહીં, એટલે આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ ઘટી જવા પામ્યો. વિશ્વના દેશોને આર્થિક રીતે સદ્ધર કરવા માટે, તેમને પુનઃ બેઠા કરવા માટે, તે વિશ્વના દેશોને આર્થિક મદદ કરવા માટે, તેમની લેણદેણની તુલાની ખાદ દૂર કરવા માટે, આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો વધારવા માટે 1944માં વિશ્વના 44 દેશો અમેરિકાના હેમ્પશાયરના બ્રેટન વુડ્સ મુકામે ભેગા થયા, અને આ તમામ દેશોએ 3 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના કરવાની ભલામણ કરી, જેમાં પ્રથમ IMF આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, બીજું IBRD જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ બેંક ફોર રૂરલ ડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, અને ત્રીજું વિશ્વ બેંક એટલે કે વર્લ્ડ બેંક. IBRD ને વર્લ્ડ બેંક પણ કહેવામાં આવે છે. IBRD ને વિશ્વ બેંક પણ કહેવાય છે. ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ પણ કહેવાય છે. અને ત્યારબાદ એક વધારાની સંસ્થા ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેને ITO
એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન, એનું ગઠન કરવામાં આવ્યું. આ બધા જ દેશો, જે 44 દેશો 1944માં અમેરિકાના હેમ્પશાયરના બ્રેટન વુડ્સ મુકામે ભેગા થયા અને તેમણે IMF, IBRD અને ITO ની સ્થાપના કરવાની ભલામણ કરી, તેમાંથી 23 દેશોએ આંતરરાષ્ટ્રીય વેપારનું નિયમન કરવા માટે ગેટ GATT એટલે કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફમાં કોઈ આધારિત એની સ્થાપના કરી, પરંતુ આ કોઈ અધિકારિક સંસ્થા ન હતી જે દરેક દેશને વેપારના કાયદાઓનું પાલન કરાવે. ગેટ માત્ર એક એગ્રીમેન્ટ, એક ખરડો હતો. આ ગેટ દ્વારા જે કોઈ પણ વ્યવસ્થા ચાલી, એ વ્યવસ્થામાં કોઈ પણ રીતે ગેટ એ માત્ર ને માત્ર સજેશન કરી શકતું હતું, ભલામણ કરી શકતું હતું, પણ ગેટ ક્યારે પણ કોઈ દેશને ચોક્કસ શરતોને આધીન ફરજ પાડી શકતું નહોતું. અથવા તો કોઈ દેશ જો ગેટની કે ITOની શરતોને ન માને તો તેના ઉપર કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કે કોઈ પણ પ્રકારની તેના ઉપર પગલાં ભરી શકાતા નહોતા. અને એટલા જ માટે ગેટ એ માત્ર ને માત્ર એક પપેટ ઇન્સ્ટિટ્યૂટ હતું. બીજી બાજુ થયું શું કે વિશ્વમાં ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય વેપાર, બજાર, કુલ ઉત્પાદન અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો વધવા લાગ્યા. સાથોસાથ આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોમાં વધુ પારદર્શિતાની જરૂરિયાત ઊભી થઈ. એક એવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત વર્તાઈ કે જે ન કેવળ માત્ર આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાકીય વ્યવહારોમાં વધારો કરે, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર અને તે નાણાકીય વ્યવહારોનું કડક અને ન્યાયિકતાના ધોરણે અમલ પણ કરાવે. માટે 1/1/1995 રોજ ગેટ જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ, જે માત્ર એક એગ્રીમેન્ટ હતું, તેની જગ્યાએ WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું ગઠન કરવામાં આવ્યું. WTOની પ્રથમ મિનિસ્ટરિયલ કોન્ફરન્સ સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં ભરાઈ અને જીનીવા જ WTOનું વડુ મથક છે, એટલે કે તેનું હેડક્વાર્ટર છે. હવે વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO, તેના ઉદ્દેશ્યો આપણે સમજીએ. આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરી આંતરરાષ્ટ્રીય વેપારના તમામ અવરોધોને દૂર કરવા, બહુ જ મહત્વનું. WTOનો સૌથી પહેલો અને પ્રાથમિક ઉદ્દેશ્ય છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરવો અને આંતરરાષ્ટ્રીય વેપારને અવરોધતા તમામ પ્રકારના હર્ડલ્સ એ દૂર કરવા. નંબર 2, વિશ્વના દેશો વચ્ચે નાણાકીય વ્યવહાર સુગમતાથી થાય તેની વ્યવસ્થા કરવી. તેનું ફોર્મેટ બનાવવું, એ ચોક્કસ નિયમોને આધીન તમામ દેશો વેપાર કરે જેથી કોઈ પણ પ્રકારના ડિસ્પ્યુટ ઊભા ન થાય. આ તમામ દેશોને મિનિસ્ટરિયલ કોન્ફરન્સમાં જે કંઈ પણ નિર્ણય લેવામાં આવે છે, નિયમોમાં ફેરફાર થાય છે, તે તમામ પ્રકારની કોપી, એક માહિતી હાર્ડ કોપી અને તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે અને જે તે દેશને તેને કાયદાના સ્વરૂપમાં ઢાળીને તેને પાલન કરાવવા માટે સૂચન આપવામાં આવે છે. આમ વિશ્વના દેશો વચ્ચે નાણાકીય વ્યવહાર સુગમતાથી તો જ વધી શકશે જ્યારે દરેક દેશો એક જ પ્રકારના ફોર્મેટ અને એક જ સંસ્થાના આદેશ હેઠળ ચાલશે. એટલે વિશ્વના દેશો વચ્ચે નાણાકીય વ્યવહાર સુગમતાથી થાય તેની વ્યવસ્થા કરવી એનું મહત્વનું ઉદ્દેશ્ય છે. ટેરિફ એટલે કે જકાત અને બિન જકાત, એટલે કે ટેરિફ એન્ડ નોન ટેરિફ. જકાત અને બિન જકાત વેપારના અવરોધો દૂર કરવા, આંતરરાષ્ટ્રીય સ્તરે બજારનો વિસ્તાર કરી સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરવો. હવે અહીંયા એક મહત્વની વાત મિત્રો હું આપની સમક્ષ મૂકવા માંગુ છું. ટેરિફ અને નોન ટેરિફ બેરિયર્સ, વોટ યુ મીન બાય ટેરિફ એન્ડ નોન ટેરિફ બેરિયર્સ? ટેરિફ મીન્સ ટેક્સ, જકાત. બીજા દેશમાંથી આવતી વસ્તુઓ ઉપર તમે ટેક્સ નાખો. માનો કે આ એક ઘડિયાળ છે, આ સ્વિટ્ઝરલેન્ડથી આવે છે,
આ ઘડિયાળનું ચલણ અને વેચાણ આપણા દેશમાં ન વધે એટલા માટે તમે એના ઉપર ટેક્સ નાખો છો, અને એ ટેક્સ એટલો બધો વધારે નાખો છો, એ ટેક્સ તમે એટલો બધો વધારે નાખો છો કે આ ઘડિયાળ એટલી બધી મોંઘી થઈ જાય છે કે તેને ભારતમાં બહુ મોટા પ્રમાણમાં લોકો ખરીદતા નથી, અને આની કમ્પેરિઝનમાં ઇન્ડિયન વોચ સસ્તી હોય એટલે લોકો વધારે એ પ્રિફર કરે. આવું કરવાથી વિશ્વના બીજા દેશોથી ભારત જે આયાત કરે છે અથવા બીજા દેશો આપણા દેશમાં જે વસ્તુ મોકલવા માંગે છે એ મોકલશે નહીં, એટલે ભારતને વધારે ચૂકવણી નહીં કરવી પડે, અને એમના કમ્પેરિઝનમાં આપણા દેશની વસ્તુઓ વેચાશે, માટે આપણી લેણદેણની તુલામાં સુધાર થશે, આપણી ખોટ ઓછી થશે અથવા લેણદેણની તુલાની ખાદ ઘટશે. તો આનો અર્થ એવો થયો મિત્રો કે તમે ટેક્સ નાખીને વિદેશથી આવતી વસ્તુઓને રોકી શકો છો. આનાથી બે ફાયદા થાય, સરકારને આવક પણ મળે અને પોતાના ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી છે પોતાના દેશના ઉદ્યોગોને રક્ષણ પણ મળે મિત્રો. બીજું છે નોન ટેરિફ બેરિયર્સ. ઘણા દેશો સાથે તમારા રાજકીય સંબંધો વધારે હોય અથવા આંતરરાષ્ટ્રીય વેપારમાં WTOની અમુક ચોક્કસ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય દેટ યુ આર નોટ સપોઝ ટુ ઇમ્પોઝ ધી ટેરિફ ઓન યોર with your certain nation with whom you doing the trade. What happened in that such case? So without imposing the tariff, is it possible to stop the import from the other nation in Indian economy? Then the answer is yes. Evu shakya che. Evu shakya che. To ke kai rite? To sauthi pehlu license parvana. કે કોઈ પણ દેશે ભારત સાથે વેપાર કરવો હોય તો તેણે લાયસન્સ લઈને આવવું પડશે, અને જ્યાં સુધી તે લાયસન્સ લઈને નહીં આવે ત્યાં સુધી તેની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવામાં આવશે નહીં, અથવા તો તેની વસ્તુઓને આપણા દેશની સીમામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. એટલે એ દેશે લાયસન્સ બતાવવું પડે. ઉપરાંત અમુક સમયાંતરે નિયમો પ્રમાણે તે લાયસન્સને રિન્યૂ કરાવવું પડે, એની ટર્મ્સ કન્ડિશન જોવી પડે. અને જે દેશો સાથે ભારતના રાજકીય સામાજિક અને આર્થિક સંબંધો વધારે છે ભારત તેવા દેશને લાયસન્સ આપે અને તેવી જ દેશોની કંપનીઓનું લાયસન્સ રિન્યુઅલ કરીને આપે, અને માત્ર તે જ આપણા દેશમાં વેપાર કરી શકે, તે સિવાયની કોઈ પણ વસ્તુ કે કંપની આપણા દેશમાં પ્રવેશી શકે નહીં. એક હજુ નોન ટેરિફ બેરિયર્સ છે જેમાં સમયની ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવે, જેમ કે પેનાસોનિક એસી એ જાપાનનું છે, બ્લુ સ્ટારનું એસી એ કોરિયન છે, ભારત કોરિયાથી કોઈ વસ્તુ મંગાવવા નથી માંગતી તો ભારત શું કરે? બ્લુ સ્ટારની કંપની પર ટેક્સ નાખ્યા વગર ભારત એવું કે ભાઈ 31 એપ્રિલ ટુ 31 માર્ચના ફાઇનાન્શિયલ ઇયરમાં કે 1 જાન્યુઆરી થી લઈને 31 ડિસેમ્બર સુધી આ જે ફાઇનાન્શિયલ ઇયર છે એમાં મિત્રો એવું નક્કી કરી દેવામાં આવે કે આ ઘડિયાળના માત્ર 50,000 એકમો જ આવશે અથવા બ્લુ સ્ટારના 50,000 એસી જ આપણા દેશમાં આવશે, અને જેવા જ 50,000ની લિમિટ પૂરી થઈ જશે તમે પછી વેપાર નહીં કરી શકો, તમારી વસ્તુ બજારમાં નહીં મોકલી શકો, પછી તમારે આવતા વર્ષની રાહ જોવી પડશે. જો આવું થાય અને ગરમીઓ સમર શરૂ થાય, ઉનાળો શરૂ થાય, અને કોરિયાથી આવેલા બ્લુ સ્ટાર એસીના 50,000 એર કન્ડિશન માનો 2 મહિનામાં જ વેચી જાય, માર્ચ અને એપ્રિલ, હજી મે જૂન બાકી છે, તો શું થશે? તો એવું થશે મિત્રો કે હવે એ વેપાર આવતા વર્ષે જ કરી શકશે. ઇટ મીન્સ હવે બ્લુ સ્ટારના એસી ભારતીય બજારમાં મળશે નહીં, નવા એસી આવતા વર્ષે આવવાના છે, ગ્રાહક પાસે કોઈ ચોઈસ નથી,
એટલે એ ડેફિનેટલી ગો વિથ ઇન્ડિયન પ્રોડક્ટ, ઓનિડા, ગોદરેજ, વોલ્ટાજ વગેરે કોઈ પ્રોડક્ટ ખરીદશે. આ સંજોગોમાં શું થયું કે તમે ટેક્સ નાખ્યા વગર વિદેશથી આવતી વસ્તુને તમારા દેશમાં રોકી, આને નોન ટેરિફ બેરિયર્સ કહેવાય. સમજણ પડી હું શું કહેવા માંગુ છું? એટલે જો તમે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે બજારનો વિસ્તાર કરી સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરવો, એ પહેલા આપણે ભણી ગયા ટેરિફ અને નોન ટેરિફ વેપારના અવરોધો દૂર કરવા, એ કોણ કરશે? તો કે WTO કરશે. પછી આંતરરાષ્ટ્રીય સ્તરે બજારનો વિકાસ કરી સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરવો, આ બહુ જ મહત્વનું છે. જો સાધનોનો મહત્તમ ઉપયોગ નહીં થાય તો સાધનો વણવપરાયેલા રહેશે, વેડફાશે, અને એના કારણે સમગ્ર રાષ્ટ્રને નુકસાન થશે. એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે બજારનો વિકાસ કરી સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરવો. ત્યારબાદ વિશ્વના દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા વધારી તેના લાભ ગ્રાહકોને મળે, ગુણવત્તા સુધરે તેનું ધ્યાન રાખવું. આનો અર્થ એ થયો કે વિશ્વના દેશો વચ્ચે સ્પર્ધા વધે, આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો વધે, અને ગ્રાહકોની, બજારની અને દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ વસ્તુ ઉપરાંત સેવાઓનો આંતરરાષ્ટ્રીય વેપારને પણ નો પણ નિયમન કરવો. આનો મતલબ શું થાય મિત્રો? વસ્તુ ઉપરાંત સેવાના વેપારનું પણ નિયમન કરવું. આપણે આવતા લેક્ચરમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTOના મહત્વના એગ્રીમેન્ટોની ચર્ચા કરીશું, અને એ મહત્વના એગ્રીમેન્ટમાં ટ્રીમ્સ અને ટ્રીપ્સ આ બંને સામેલ છે. એટલે કે ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ નોન ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટ, ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઓલ્સો પોસિબલ. એટલે કે માત્ર આંતરરાષ્ટ્રીય વેપારમાં WTO વસ્તુઓના જ વેપારનું નિયમન કરે છે અને તેનું સંચાલન કરે છે એવું નથી. વસ્તુ ઉપરાંત સેવાઓના ના વેપારનું પણ નિયમન કરવું, એ પણ તેનું મહત્વનું કાર્ય છે. વિશ્વના દેશો વેપારના ઝઘડાઓનું નિવારણ કરવું, વિશ્વના દેશોના આંતરિક વેપારના ઝઘડા કે એક દેશના બીજા નાગરિક સાથેના ઝઘડા, એ પણ સોર્ટ આઉટ કરવાનું કામ છે WTOનું. જો મિત્રો, WTOમાં વિશ્વના તમામ દેશો જેના સભ્ય છે એના બે બે જ્યુરી એ DSB ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડીમાં એમની નિમણૂક કરવામાં આવી હોય. અને આ જ્યુરી સિસ્ટમ એ આંતરરાષ્ટ્રીય વિશ્વ વેપાર સંગઠનના સમગ્ર સ્તરે અને સમગ્ર માળખામાં સ્વયં બધા જ લોકોને સ્વીકૃત રહેશે. એટલે વિશ્વના દેશોના ઝઘડાઓનું નિવારણ કરવા માટે DSB ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી બનાવવામાં આવી. આની ચર્ચા આપણે આગળ ભલામણમાં કરવાના છીએ. આ સંસ્થા WTO એનું પ્રમુખ કાર્ય ઝઘડાઓનું નિવારણ કરવું, આ તમામ પ્રકારના જે દેશો છે તમામ પ્રકારના દેશો એક કે બીજા સ્વરૂપે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયેલા છે, તો પોતાના નિહિત સ્વાર્થને લઈને કોઈ દેશ બીજા દેશને ચીટ કરી શકે તે સંજોગોમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર DSB એટલે કે ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડીનું ગઠન કરવામાં આવ્યું. મિત્રો,
ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વેપારના મહત્તમ લાભો વિકસતા અને ગરીબ દેશોને મળે તેવા તેવા પ્રયાસો કરવા અને તે પ્રમાણે કામ કરવું. મિત્રો, ડબલ્યુટીઓમાં શરૂઆતમાં જોડાનારા દેશો એ ધનિક દેશો હતા, એટલે ગરીબ દેશોને એવી શંકા ગઈ કે આમાં આપણો શ્વાસ નથી, આપણે તો પપેટ છીએ અને આપણને આમાં જોડાવાથી કોઈ લાભ નથી. જ્યારે આવી માનસિકતા સભ્ય દેશો વચ્ચે આવે તો વેપાર માટે એ વોર્નિંગ બેલ છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં સાધનોના મહત્તમ લાભો લેવા વિકસતા અને ગરીબ દેશોને મળે તેવા મોટાભાગના લાભો તેમના ફેવરમાં કરવા, આંતરરાષ્ટ્રીય વેપારના સભ્ય દેશોની લેણદેણની તુલાની ખાદ દૂર કરવી અને ગરીબ દેશોને આર્થિક સહાય કરવી, એટલે કે સભ્ય દેશોની લેણદેણની તુલાની ખાદ નિવારી, તમારી આયાતો કરતા તમારી નિકાસો વધી જાય. ફિઝિકલી સમજો, તમારી આયાત કરતા તમારી નિકાસો વધી જાય. માનો કે આયાતો 1200 કરોડની હોય, નિકાસો 2000 કરોડનો હોય, તો વચ્ચેના 800 કરોડ એ શું છે? એ તમારું લોસ છે. એટલે કે માનો કે તમે વિશ્વના બીજા દેશોમાં બીજા દેશોમાંથી માનો કે તમે 1500 કરોડ રૂપિયાની વસ્તુઓની આયાત કરી, કે 1500 કરોડ રૂપિયાનું તમે નિકાસ કરી, લેણદેણની તુલામાં પુરાણ ત્યારે જ હોય જ્યારે તમારી આયાતો 115 કરોડ કરતા ઓછી હોય. જો 175 કરોડ કરતા વધારે આંતરરાષ્ટ્રીય સ્તર પર જો ખાદ વધે તો તે ગંભીર પરિણામ લાવી શકે છે. એટલા માટે આંતરરાષ્ટ્રીય વેપાર ના મહત્તમ લાભો વિકસતા અને ગરીબ દેશોને મળે તેવા પ્રયાસો કરવા, આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં આ બધા જ સ્ટુડન્ટને મદદ કરવી, સભ્ય દેશોની લેણદેણની તુલાની ખાદ દિવાળી, ગરીબ દેશોને આર્થિક મદદ કરવી. ક્યારે પણ એવું નહીં લાગવું જોઈએ કે ડબલ્યુટીઓ માત્ર ધનિકોની સંસ્થા છે ને એના પપેટ ઇન્સ્ટિટ્યૂટ છે ને એના કહેવા પ્રમાણે વર્તે છે, એટલે ગરીબ દેશો અને ભારત જેવા વિકસતા દેશોની જરૂરિયાતો અને તેની વાતને પણ ધ્યાનમાં લેવાવી જોઈએ. એ પણ એક મહત્વનું ઉદ્દેશ્ય છે. સભ્ય દેશોના લોકોના જીવનધોરણમાં સુધારો કરી તેમના આ વિકાસમાં વધારો કરવો, સભ્ય દેશોના લોકોના જીવનધોરણમાં સુધારો કરવો એટલે એજ્યુકેશન જોવું, હેલ્થ જોવું, બેન્કિંગ જોવું, ઇન્સ્યોરન્સ જોવું, તો આનાથી સભ્ય દેશોને રોજગાર મળશે અને તે લોકોની આવક વધવાથી તે લોકોનું જીવનધોરણ એમાં સુધારો થશે. તેમના આ વિકાસમાં વધારો કરવા સભ્ય દેશોમાં ઉત્પાદન, રોજગારી, આંતરરાષ્ટ્રીય વેપાર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વેપાર વધે તેવા પ્રયત્નો કરવા, સભ્ય દેશોમાં ઉત્પાદન, રોજગારી, આંતરરાષ્ટ્રીય વેપાર, રાષ્ટ્રીય આવક અને આર્થિક વિકાસ વધે તેવા પ્રયત્નો કરવા. હવે મિત્રો, વિશ્વ વેપાર સંગઠનનું માળખું સમજીએ તો દર 2 વર્ષે મિનિસ્ટર કોન્ફરન્સ, તમે જોઈ શકો છો મારું કર્સર જ્યાં છે, દર 2 વર્ષે એક મિનિસ્ટર કોન્ફરન્સ ભરાય છે. હવે એ મિનિસ્ટર કોન્ફરન્સ હજી સુધી ક્યાં ક્યાં છે, કેટલી વખત ભરાય છે એનો ડેટા મેં પાછળ આપેલો છે. અત્યારે તમે જો કે મિનિસ્ટરિયલ કોન્ફરન્સ દર 2 વર્ષે ભરાય છે. આમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં આવતા તમામ પ્રકારના પરિમાણો અને તમામ પ્રકારના પરિવર્તનોની ચર્ચા કરવામાં આવે છે. ડોક્ટર ભીમરાવ આંબેડકરે જ્યારે ભારતનું સંવિધાન લખ્યું ત્યારે તેમણે ક્યારેય સ્વપ્ને પણ નહોતું વિચારેલું કે ભારતમાં સાયબર ક્રાઇમ જેવી સંસ્થા તેવી ઘટના થશે અને તે સાયબર ક્રાઇમમાં કોઈક વ્યક્તિ કરેલા ગુનાની રકમ પિનલ કોડ નંબર પ્રમાણે શું હશે એવું એમને પણ ખબર નહોતી. કારણ કે
वो अलग दौर था, ये अलग दौर है। એટલે મિનિસ્ટરિયલ કોન્ફરન્સ દર બે વર્ષે ભરાય અને તે મિનિસ્ટરિયલ કોન્ફરન્સમાં વધારે પડતું ધુમાડો કરનારું વાહન ચલાવનાર, ત્યારબાદ એ મિનિસ્ટરિયલ કોન્ફરન્સમાં તમારે ગમે તેમ કરીને એ મિનિસ્ટરિયલ કોન્ફરન્સના હેડ એની સાથે જનરલ કાઉન્સિલ, જેના બે ભાગો વહેંચાયેલું છે, ટ્રેડ પોલિસી રિવ્યુ બોડી જેને TPRB કહેવાય છે અને ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી જેને DSB કહેવાય છે. હવે વન બાય વન આપણે એને સમજીશું. હવે જે આ જનરલ કાઉન્સિલ છે એમાં છ પ્રકારની અલગ અલગ કાઉન્સિલ છે. પહેલું છે ગ્રુપ ઓફ વર્કિંગ કમિટી, જે ડે બાય ડેના હિસાબો રાખે છે, રોજ બરોજના તમામ પ્રકારના નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ જુએ છે, એને ડે બાય ડે ગ્રુપ વર્કિંગ કમિટી બનાવવામાં આવી છે, તેના એક હેડ હોય છે. પછી કાઉન્સિલ ફોર ટ્રેડ ઇન ગુડ્સ, પોતાના સભ્ય દેશો સાથે વિશ્વ બેંક એ ચોક્કસ પ્રકારનું ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ અધિસૂચનાઓ આપી શકે છે. કાઉન્સિલ ફોર ટ્રેડ્સ ઇન ગુડ્સ, સો દેટ આ વિવિધ પ્રકારના કાઉન્સિલ જનરલ કાઉન્સિલના અંતર્ગત આવે છે, જેમાં કાઉન્સિલ ફોર ટ્રેડ, કાઉન્સિલ ફોર ટ્રીપ્સ TRPS, કાઉન્સિલ ફોર ટ્રીપ્સ ટ્રેડ રિલેટેડ ટ્રેડ પ્રેક્ટિસ રિવ્યુ અથવા ટ્રેડ પોલિસી રિવ્યુ કમિટી ઓર રિવ્યુ બોડી, અને છેલ્લું છે ટ્રેડ પોલિસી મેનેજમેન્ટ બોડી. તો ટ્રેડ એ કાઉન્સિલ ફોર ટ્રીપ્સ થઈ ગયું. મિત્રો, ટ્રીપ્સ એક વસ્તુઓનો અને ટ્રીપ્સ એ સેવાઓના વેપાર ઉપરનું ભાર આપે છે. આપણે આગળ ભણ્યા છીએ, હજી ડેપ્ટેટ આપણે ભણવાનું છે. પછી એક લાસ્ટ જે ડિપાર્ટમેન્ટ છે એ ટ્રેડ રિલેટેડ છે. આ તમામ પ્રકારના કાઉન્સિલ્સ હોય છે અને તે કાઉન્સિલનું હેડ એ મિનિસ્ટરિયલ કોન્ફરન્સ હોય છે. દર બે વર્ષે મિનિસ્ટરિયલ કોન્ફરન્સ ભરાય છે અને તેમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં આવતા તમામ પ્રકારના સૂચનો અને સુધારા એ ધ્યાનમાં રાખવા પડે છે, અને તે બાદ તેની એક એક કોપી જે તે સભ્ય દેશોને સોંપવામાં આવે છે, અને સભ્ય દેશોને તેનું કડકપણે પાલન કરવા માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવે છે. કારણ કે કોઈક નિયમો ચીનમાં કે જાપાનમાં હોય પણ ભારતમાં એનું પાલન ના થતું હોય તો પછી તેનો વેપાર કરવામાં ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર સુમેરે તો જ ચાલે, જ્યારે બધા જ દેશોમાં એક સરખા આંતરરાષ્ટ્રીય નિયમો, એક સરખો DD, એક સરખો ચેક, એક સરખું MOU નું ફોર્મેટ હોવું જોઈએ, જેથી લોકો સરળતાથી એને સમજી શકે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી 1944માં દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત થયો અને 1947માં આ જે કંઈ પણ પેપર વર્ક કરેલું તેને હકીકતની દુનિયામાં ઇન્ટ્રોડ્યુસ કરવાનો સમય આવ્યો. 1947માં સર્વપ્રથમ આની બેઠક, આજથી 25 વર્ષ પહેલાની વાત કરું છું, સૌથી પહેલા આ મીટિંગ, આ કાઉન્સિલ એ સ્વિટ્ઝર્લેન્ડના કેપિટલ જીનેવમાં, એટલે કે જીનેવા, અને એમાં રહેતા લોકોનું નામ જીવ, જે ભારતમાં રહેતા લોકોનું નામ ઇન્ડસ વેલી પરથી ઇન્દિરા ઇન્ડિયા આવ્યું, એ જ રીતે 1947માં સ્વિટ્ઝર્લેન્ડનું કેપિટલ જીનેવામાં સર્વપ્રથમ મિનિસ્ટરિયલ કોન્ફરન્સ ભરાઈ. મિત્રો, આ મિનિસ્ટર કોન્ફરન્સ દર બે વર્ષે ભરાય છે અને તે દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય વેપારમાં કયા કયા પ્રકારના પરિવર્તનો આવ્યા છે, કે છેલ્લા અમુક સમયમાં ઓનલાઈન પેમેન્ટ આવી ગયું, છેલ્લા અમુક સમયમાં ઓનલાઈન ફ્રોડ આવી ગયા, છેલ્લા અમુક સમયમાં એ ફરિયાદ આવી કે મારા એકાઉન્ટમાંથી બરાબર પૈસા કાપી લીધા,
આ સંજોગોમાં દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓને સોર્ટ આઉટ કરવા માટે જિનેવાના સ્વિટ્ઝર્લેન્ડના જિનેવા ખાતે બે કલાકની એટલે કે બે વર્ષની એક મહત્વની મિનિસ્ટરીયલ કોન્ફરન્સ ભરાઈ. આ મિનિસ્ટરીયલ કોન્ફરન્સમાં મિત્રો દર વર્ષે વેપારમાં આવતા પરિવર્તનો, જેમ કે હાલમાં ક્રિપ્ટો કરન્સી આવી, તો ક્રિપ્ટો કરન્સીનો વેપાર કેવી રીતે થશે, ક્રિપ્ટો કરન્સી કેવી રીતે કામ કરશે, ક્રિપ્ટો કરન્સીને લીગલ સ્ટેન્ડર્ડ ગણવામાં આવશે કે નહીં, ક્રિપ્ટો કરન્સીમાં નાણાંની આપ લે કેવી રીતે થશે, આ ફિઝિકલ જે કરન્સી છે એ સંદર્ભમાં એની એન્ટ્રી કેવી થશે, અને જે રીતે ડીમેટ એકાઉન્ટ બનાવ્યું છે શેરબજારમાં, એવું કોઈ નવું એકાઉન્ટ બનાવવાની જરૂરિયાત ઊભી થશે કે કેમ, કયો દેશ સૌથી વધારે પ્રદૂષણ કરી રહ્યો છે, કયો દેશ ખૂબ સરસ કામગીરી કરી રહ્યો છે, એ બધાને ધ્યાનમાં રાખીને જરૂર પડે ત્યાં એપ્રિશિએશન અને જરૂર પડે ત્યાં ડિમોલિશ પણ કરવામાં આવશે. ત્યારબાદ 1951માં ટોરેમાં, 1956માં ફરી જિનેવામાં, 1906-07માં ડિલિયોન રાઉન્ડ, 1964-67માં કેનેડી રાઉન્ડ, 1973-74માં ટોક્યો રાઉન્ડ, 1986-87માં ઉરુગ્વે રાઉન્ડ, અને 2001માં દોહા રાઉન્ડ. આ તમામ પ્રકારની મિનિસ્ટરીયલ કોન્ફરન્સ તમે જોઈ શકો છો મિત્રો કે તે બે બે વર્ષના અંતરે ભરવામાં આવે છે, અને બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં કયા કયા પરિવર્તનો આવ્યા તેની સમીક્ષા કરવામાં આવે છે, તેની એક રિવ્યૂ કમિટી હોય છે, તે સૂચનો કરે છે, તે પ્રમાણે નિયમો ઘડવામાં આવે છે, તે સૂચનો કરે છે, તે પ્રમાણે પરીક્ષાનો ટાઈમ આપવામાં આવે છે. આ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સમાં વિશ્વના તમામ દેશો જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સભ્યો છે તે દેશો મળે છે. 2005માં તે હોંગકોંગમાં મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ ભરાઈ, ત્યાર પછી ચાર વર્ષનો ગેપ આવ્યો. 2009માં તે જિનેવામાં, 2011માં ફરી જિનેવામાં, 2013માં તે બાલીમાં, 2015માં તે કેન્યાની કેપિટલ નેરોબીમાં, 2017માં બહામાસમાં, 2019માં જિનેવા, અને 2021માં પણ જિનેવા. આ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સમાં મિત્રો આંતરરાષ્ટ્રીય વેપારમાં આવતા પરિવર્તનોની સમીક્ષા કરવામાં આવે છે, પ્રદૂષણ ન થાય અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ કરી શકાય, સાધી શકાય તે માટે નીતિ નિયમો ઘડવામાં આવે છે. આનો અર્થ એ થયો કે જો કોઈ દેશ ડબલ્યુટીઓની સૂચના અને તેના તમામ પ્રકારના આધિકારિક પત્રો પ્રત્યે જવાબદાર નથી, તો પછી તે દેશો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, અને તે દેશોમાં વર્લ્ડ બેંક અને IMF સાથે ડબલ્યુટીઓનું ટાઈપ હોય છે મિત્રો. અને કોઈ દેશ જો IMFની કે WTOની શરતોને માનવાની ના પાડે તો વર્લ્ડ બેંક એટલે કે IBRD તેવા દેશને ઇકોનોમિકલી બોયકોટ કરે છે, જે તે રશિયા ઉપર અત્યારે પ્રતિબંધો લાદેલા છે વિશ્વના દેશોએ. એ જ રીતે જો ભારત ઉપર આ પ્રકારનું સંકટ આવે તો વિચાર કરો કેટલી મોટી સમસ્યા ઊભી થાય. એટલે દર બે વર્ષે આ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર વેપારમાં કયા ફેરફારની જરૂરિયાત છે તેનું મૂલ્યાંકન કરીને યોગ્ય સૂચનાઓ આપવામાં આવે છે. એક ખૂબ જ મહત્વની વાત આમાં કરી લઉં હું, જ્યારે ભારતનું બંધારણ લખાયું, જ્યારે ભારતનું બંધારણ ઘડાયું, ત્યારે કોઈને, નોટ ઓનલી આંબેડકર, વિશ્વના કોઈ પણ દેશના વ્યક્તિને એવું સ્વપ્ને પણ ખ્યાલ નહોતું કે એક દિવસે બધો જ વેપાર ઓનલાઈન થઈ જશે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન માત્ર ને માત્ર એક ફોર્મેલિટી રહેશે, બેંક નાણાંનો જ ઉપયોગ થશે.
મોબાઈલથી જ લગ્ન, મોબાઈલથી જ બાળકોનું ભવિષ્ય, અને મોબાઈલથી જ તમારા ઇન્ટરવ્યુ શક્ય થશે. આ સંજોગોમાં આવા વાતાવરણનો લાભ લેવા માટે દર વર્ષે એક મિનિસ્ટરિયલ કોન્ફરન્સ ભરવામાં આવે છે. હવે ભારતમાં કોઈ વ્યક્તિ તમારા મેલને હેક કરીને તેમાં ડેટા ચોરી લેશે અથવા એનો મિસયુઝ કરશે, આવું તમને આજે તો સરળતાથી સમજમાં આવે છે, કારણ કે આજે તો ખૂબ વધારે વિકાસ થઈ ગયો. પરંતુ 90ના ડિકેડમાં એક આર્મી અફસર દિલ્હીના પહાડગંજ રેલવે સ્ટેશન ઉપર, સોરી પોલીસ સ્ટેશન પર જાય છે અને એવું કહે છે કે ભાઈ કોઈકે બિન અધિકૃત રીતે મારા મેલને અને તેમાં રહેલી માહિતીને એનો મિસયુઝ કર્યો છે. હવે એની સામે કઈ કલમ, કઈ FIR લખવી એ તો કોઈને ખબર જ નહોતી, કારણ કે આપણા સંવિધાનમાં આવું પ્રાવધાન નથી કે આવું શું કરવામાં આવે. ત્યારે તે પોલીસ અધિકારીએ કીધું કે ઉપરના અધિકારીને પૂછીને કહીશ. ઉપરના અધિકારીને ખબર નથી, એને કીધું કે હું બીજા મારા કોઈ ઉપરના કમિશનર ઓફ પોલીસને કહીશ. એને ખબર નહોતી, એને કોઈ જાણકાર વ્યક્તિને પૂછ્યું અને આ વાત સંસદ સુધી પહોંચી કે ભાઈ એક આર્મી અફસરની માહિતી કોઈકે બિન અધિકૃત રીતે કેપ્ચર કરી છે, બિન અધિકૃત રીતે તે માહિતીનો મિસયુઝ કર્યો છે, અને કોઈ વ્યક્તિની જાણકારી બહાર તેની માહિતીનો ઉપયોગ કરવો તે કાયદેસર ગુનો તો છે, પણ એ ગુના માટે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે આપણા બંધારણમાં કોઈ પણ પ્રકારની ફોજદારી કલમનો ઉલ્લેખ કર્યો નથી, તો ગુનો નોંધાય કેવી રીતે? તો આ સંજોગોમાં આપણા બંધારણમાં અમુક સંશોધનો કરવાની છૂટ આપવામાં આવી છે. એવા ઘણા બધા સંશોધનો, લગભગ 100 કરતાં વધારે સંશોધનો હજી સુધી ભારતના બંધારણમાં કરી ચૂકાયા છે, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે મિત્રો. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ ખાન પાન, પહેરવેશ, લોકો બધું જ બદલાય છે. એટલે આપણે પણ સમય સાથે ચાલવું પડશે. હવે પ્રશ્ન એવો ઉપસ્થિત થયો, તે વ્યક્તિ જેણે પહાડગંજ ઇલાકાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી એના સંદર્ભમાં સંસદમાં એક બિલ પારિત થયું અને તેમાં સાયબર ક્રાઇમ, આવો એક સાયબર ક્રાઇમ, એને સાયબર સેલ પણ કહેવાય છે, એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ ઊભો કરવામાં આવ્યો. અને એની સૌથી મોટી સમસ્યા એ હતી કે સાયબર ક્રાઇમ કરનાર વ્યક્તિ સોફ્ટવેર એન્જિનિયર હોય, એનો કોઈ પાસ્ટ હિસ્ટ્રી ના હોય, હિસ્ટ્રી સીટર ના હોય, પોલીસ સ્ટેશનમાં એના નામનો કોઈ રેકોર્ડ ના હોય, અને એકદમ વ્હાઇટ કોલર અને ખૂબ જ હાઈ સોસાયટીથી બિલોંગ કરનારો માણસ મે બી હોય, તો તેના કોલર પર તમે એકદમથી હાથ ન નાખી શકો. અને તેને પકડવા માટે તમારી પાસે એવી પોલીસ અને એવો સ્ટાફ હોવો જોઈએ જે તે વિચારે છે એના કરતાં બે પગલાં આગળનું વિચારી શકે, તો જ તેને પકડી શકાશે, એવી વિથ પ્રૂફ. ત્યારે સમગ્ર ભારતમાં એવું સમજાયું કે આ ખર્ચ કરવો પણ ખૂબ જ જરૂરી છે, આ સુધારો કરવો પણ ખૂબ જ જરૂરી છે. તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ ઘણા બધા પરિવર્તનો આવતા હોય છે. જેમ કે હમણાં થોડા સમય પહેલા મોબાઈલ નહોતા અને હતા તો તેમાં ઇન્ટરનેટ વોટ્સએપ નહોતું, હવે ઇન્ટરનેટ વોટ્સએપ આવ્યું, ઈ કોમર્સ આવ્યું, સમગ્ર વેપારનું માળખું બદલાઈ ગયું. હવે તમે હોટલમાં જમવાના બદલે ઝોમેટો સ્વિગીથી મંગાવી લો છો. આ સંદર્ભમાં હેકર્સ પણ વધ્યા, સાયબર ક્રાઇમ કરનારા લોકોની સંખ્યા પણ વધી, એટલે તાત્કાલિક સુધારો કરીને વધારાની પોલીસ ફોર્સનું ગઠન કરવામાં આવ્યું, કારણ કે તે લોકોની કમ્પ્લેન તે ઝડપથી અને સરળતાથી લઈ શકે. એટલે જે રીતે આપણા
બંધારણમાં સંશોધન કરવામાં આવ્યું મિત્રો, તે જ રીતે આંતરરાષ્ટ્રીય વેપારની અમુક શરતોમાં પણ સુધારો કરવાની જરૂર છે. અને એટલા જ માટે દર બે વર્ષે મિનિસ્ટરિયલ કોન્ફરન્સ ભરાય છે. જેમ કે હમણાં જ થોડા સમયથી ક્રિપ્ટોકરન્સી વિશે તમે વારે ઘડીએ સાંભળો છો. હવે આ ક્રિપ્ટોકરન્સી શું છે, કઈ તર્જ પર કામ કરે છે, એનાથી કોને ફાયદો થાય છે, શું લોકોને ચીડતો નથી થતું, ને એમના એકાઉન્ટમાં પૈસા વ્યવસ્થિત રીતે આવે છે કે નહીં, જે કંપની અહીંયા આવવાની છે એનું પાસ્ટ રેકોર્ડ કેવું છે, એ પણ બધું જોવું પડે. તો મિત્રો, આંતરરાષ્ટ્રીય વેપારમાં આવતા તમામ પ્રકારના પરિવર્તનોને સમજવા, નિયમોમાં ફેરફાર કરવા દર બે વર્ષે મિનિસ્ટરિયલ કોન્ફરન્સ ભરાય છે. અને જો કોઈ સ્થળ નક્કી ના થાય તો સ્વિટ્ઝરલેન્ડના જિનેવાના તેના હેડક્વાર્ટરમાં આ મીટિંગ થાય છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં જે કંઈ પણ પરિવર્તનો આવે છે તે તમામ પ્રકારના પરિવર્તનો સામે ચોક્કસ કાયદાકીય માળખું ઘડવા માટે દર બે વર્ષે એક મિનિસ્ટરિયલ કોન્ફરન્સ ભરાય છે. અને આ મિનિસ્ટરિયલ કોન્ફરન્સ જે છે એ મિનિસ્ટર કોન્ફરન્સમાં સમગ્ર વિશ્વના દેશો જે એના સભ્યો છે તે હાજર રહે છે. અને આ તમામ પ્રકારના સભ્ય દેશો એ પોતાની સહમતિ દર્શાવે છે અને ત્યારબાદ જ એમાં કોઈ પણ ખરડો પાસ થાય છે. આ ખરડો જે તે દેશને માન્ય રાખવો પડે છે અને તે દેશ તેનું કાયદેકીય રીતે અમલ કરાવવા માટે તત્પર હોય છે. ન સમજણ પડે તો તેની ટ્રેનિંગ આપવામાં આવે છે. હાલમાં 164 અને આમ કહીએ તો ઓફિશિયલી 159 મેમ્બર્સ ઓફ ડબલ્યુટીઓ, અને આ જે મેમ્બર્સ છે ડબલ્યુટીઓના મિત્રો, આ તમામ પ્રકારના મેમ્બર્સને તેની કોપી આપવામાં આવે છે. જેમ મેં તમને કહ્યું તેમ બધા જ સભ્યોની સહમતિથી એક ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી હોય છે. આ ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડીમાં દરેક સભ્યના દેશના લોકો જ્યુરી હોય છે, ચીફ જસ્ટિસ અલગ પેનલની હોય છે, તમામ પ્રકારના દેશોને ડબલ્યુટીઓની નિયમાવલી ન કેવલ આપવામાં આવે છે પણ તેનું કેવી રીતે પાલન કરવું તેવું સમજાવવામાં આવે છે. ક્યોટો પ્રોટોકોલ કે પેરિસ પ્રોટોકોલ કે પેરિસ એગ્રીમેન્ટ કે તે પછી ભરાયેલી તમામ પ્રકારની ડબલ્યુટીઓની મિનિસ્ટરિયલ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર વેપારને નુકસાન અને વાતાવરણને નુકસાન ન થાય તેવા પણ પગલાં ભરવામાં આવે છે. જો કોઈ દેશ વધારે પડતું એન્વાયરમેન્ટને હાર્મ કરે છે તો તેને પેનલ્ટી પણ આપવામાં આવે છે, અને જે દેશો ખૂબ જ સુંદર કામગીરી ભજવે છે તેને ઇનામ પણ મળે છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણે એક કૃષિ પ્રધાન ખેતી પ્રધાન દેશ છીએ અને ખેતી કરવાથી વિશેષ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. ઉપરથી હરિયાળીના કારણે આંખોને ઠંડક મળે છે. એટલે મિત્રો, કહેવાનો પ્રશ્ન અને ભાવાર્થ એવો છે કે ડબલ્યુટીઓ નો જે ડીએસબી સેટલમેન્ટ બોડી છે તે બંને પક્ષોના વિવાદને સાંભળીને 90 દિવસમાં પોતાનું ડિસિઝન આપે છે અને તે ડિસિઝન બધા દેશોને બંધન કરતા હોય છે. જો કોઈ દેશ આ નિયમોને માનવાની ન પાડે, એવું કે આઈ વિલ નોટ ગોઈંગ ટુ ફોલો યુ, તો પછી તે દેશ ને ઇકોનોમિકલી બોયકોટ કરવામાં આવે છે, તે દેશ ઉપર પ્રતિબંધો લાદવામાં આવે છે, તે દેશ કોઈ પણ જગ્યાએ જ્યાં ડબલ્યુટીઓના સભ્ય દેશો છે ત્યાં શરણ લઈ નહીં શકે, ત્યાં વેપાર કરી શકે નહીં તેવી સ્પષ્ટ સૂચનાઓ છે.
એટલે ડીએસબી ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી એક પ્રકારની એજન્સી છે જે ડબલ્યુટીઓની સાથે રહીને કામ કરે છે, અને ડબલ્યુટીઓ બંનેને કોન્ફિડન્સમાં લઈને જ આ જ્યુડિશિયલ સિસ્ટમને ફોલો કરવાનો પ્રયત્ન કરે છે. વર્લ્ડ બેંક તાત્કાલિક તમારા સમગ્ર અલગ અલગ 47 કરતાં વધારે પ્રોજેક્ટમાં ભારતમાં ડબલ્યુ એટલે વર્લ્ડ બેંક આઈબીઆરડીનો પૈસો લાગેલો છે. વર્લ્ડ બેંક તરત જ ભારત પાસેથી પોતાના પૈસા પરત માગી શકે છે, ભારતના તમામ પ્રોજેક્ટો ફડચામાં રોકાઈ શકે છે, ભારત સાથેના તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો બંધ કરવામાં આવે, ભારતને ગ્રે લિસ્ટમાં નાખવામાં આવે, વિશ્વ વેપાર કે બીજી કોઈ પણ પ્રકારની ડબલ્યુટીઓ કે બેંક પાસેથી મને લોન મળે નહીં, તો આવું ડીએસબી ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડીની પાછળ ન કેવલ ભલામણ પણ એને એન્ફોર્સ કરવાની પણ સત્તા છે, જે ગેટ જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ જે પહેલા નિયમ હતો એ તો હવે નીકળી ગયો છે. પ્રશ્ન એવો છે કે મિનિસ્ટરીયલ કોન્ફરન્સમાં કોઈ પણ પ્રકારનો ખરડો પાસ થાય તો તેની બધા દેશોને કોપી આપવામાં આવે છે, સમજાવવામાં આવે છે, ડબલ્યુટીઓની ટીમ સતત એ ધ્યાન રાખે છે કે કયા દેશમાં સારી રીતે તેનું પાલન થઈ રહ્યું છે કે નહીં, અને આ તમામ પ્રકારની જે સગવડો ડબલ્યુટીઓ પૂરી પાડે છે તેના બદલામાં કોઈ પણ પ્રકારના પૈસા પણ લેવામાં આવતા નથી. તો આ ડબલ્યુટીઓમાં 1947માં જિનેવામાં, 1949માં એનસીમાં, 1951માં ટોરિંગમાં, 1956માં જિનેવામાં, 1960-61માં ડિલોન રાઉન્ડ, 1964-67માં કેનેડિયન રાઉન્ડ, 1973-81માં ટોક્યો રાઉન્ડ, 1986-94 ઉરુગ્વે રાઉન્ડ, 2001 દોહા રાઉન્ડ, 2003 કોનકમ, 2005 હોંગકોંગ, 2009 જિનેવા, 2011 જિનેવા, 2013 બાલી, 2015માં નૈરોબી, 2017માં ભમાસ, 2019માં જિનેવા, 2021માં જિનેવા. હમણાં જ તાજેતરમાં કોવિડનો પ્રોટોકોલ પૂરો થયો એટલે હજી સુધી મિનિસ્ટરીયલ કોન્ફરન્સ ભરાઈ નથી. તમે આ 21 સુધી લખશો તો પણ ચાલશે, અને બધા ના લખી શકો તો ઉપરના ત્રણ અને છેલ્લા ત્રણ એટલે 1947-1950-51 અને છેલ્લે 2017-2019-2020 સમજણ પડી. હવે જો 2017માં બહમાસમાં, 2019માં જિનેવામાં અને 2021માં પણ જિનેવામાં બની શકે છે કે હવે એશિયાના કોઈ દેશો ઉપર તે નજર માંડીને બેઠો હોય, પણ જે રીતે તમામ પ્રકારના દેશોમાં આ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ પછી તેને લાગુ કરવાની જવાબદારીઓ હોય છે અને તેનું પાલન થાય તેવું જોવાનું હોય છે, જેમ કે યુરો ટેકનોલોજી આવી, પ્રદૂષણને રોકવા માટે ઘણી બધી ટેકનોલોજી આવી, તે જેનાથી વિશ્વના કલ્યાણમાં વધે તેવી ટેકનોલોજી વધુમાં વધુ ફેલાય તે ખૂબ જ મહત્વનું છે. તો મિત્રો, આ તમારો આજનો ટોપિક હતો ડબલ્યુટીઓ. એકવાર ફરી એને શરૂઆતથી આપણે જોઈ લઈએ. જરૂર ફોર્મેટ છે ઇન્ટ્રોડક્શન, ઇમર્જન્સ એન્ડ હિસ્ટ્રી, ઓબ્જેક્ટિવ્સ, સ્ટ્રક્ચર, મિનિસ્ટરીયલ કોન્ફરન્સ અને સમીક્ષા. હવે પ્રસ્તાવનામાં તેનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો. 20મી સદીમાં ત્રણ મહત્વની ઘટનાઓ ઘટી. 1944માં 14 દેશો અમેરિકાના હેમ્પશાયરના બ્રેટન વુડ્સ મુકામે ભેગા મળ્યા. તેમણે ત્રણ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓની ભલામણ કરી, એક IMF, એક વિશ્વ બેંક IBRD અને એક ITO ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેમાંથી ગેટનો જન્મ થયો. પરંતુ ગેટ એક એવી સંસ્થા હતી જે માત્ર ને માત્ર ભલામણો કરી શકતી હતી, તેને આધિકારિક રીતે કોઈ પણ દેશ સામે શિક્ષાત્મક કે કાયદાકીય પગલાં લેવાની છૂટ નહોતી. માટે આ ગેટ એક માત્ર ને માત્ર ફોર્માલિટી હતી.
અને બીજી બાજુ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય વેપાર ધીરે ધીરે વધવા લાગ્યો, કુલ ઉત્પાદન અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો વધવા લાગ્યા, સાથોસાથો આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોમાં વધુ પારદર્શિતાની જરૂરિયાત વધતી ગઈ. એવી આ આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત વર્તાઈ, જે ન કેવળ માત્ર આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાકીય વ્યવહારોમાં વધારો કરે, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાકીય વ્યવહારોનું કડક અને ન્યાયિકતાથી શિક્ષણ, ન્યાયિકતાના ધોરણે તેનો અમલ પણ કરાવે. માટે 1/1/1995 રોજ ગેટ જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફની સ્થાપના કરવામાં આવી, પરંતુ મેં કહ્યું તેમ તે બહુ જ કડક રીતે, તે બહુ જ ફોર્સફુલી, તે કાયદાકીય રીતે, તે લીગલ ટેન્ડર સ્વરૂપે બધા દેશોને ઉપર કોઈ કાર્યવાહી કરી નહોતું શકતું. માટે આની એક ફોર્માલિટી રહી ગઈ હતી, લોકોને એનો ભય નહોતો, અને એટલા જ માટે ડબલ્યુટીઓનું ગઠન થયું. એના સર્વોચ્ચ પદ ઉપર મિનિસ્ટર કોન્ફરન્સ હોય છે, જેમાં દરેક દેશોના બે બે સભ્યો બનેલા હોય છે, અને તેની એક મિનિસ્ટર કોન્ફરન્સ બને છે. અત્યારે હાલમાં 159 કરતાં વધારે દેશો તેના સભ્ય છે. એ મિનિસ્ટર કોન્ફરન્સના હાથની છે ટ્રેડ પોલિસી રિવ્યૂ TPRB અને ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી DSB એ કાર્યરત છે. ત્યારબાદ જનરલ કાઉન્સિલ જે છે, એ જનરલ કાઉન્સિલ ની વાત આપણે સમજીએ. એમાં એક ગ્રુપ ઓફ વર્કિંગ કમિટી, કાઉન્સિલ ફોર ટ્રેડ ઇન ગુડ્સ, કાઉન્સિલ ફોર ટ્રેડ ઇન સર્વિસીસ, એટલે ગુડ્સ અને સર્વિસીસના વેપારને અલગ અને તેની ભલામણો અલગ. પછી ટ્રિપ્સ, ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અને ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ. તો ટ્રિમ્સ અને ટ્રેડ મેનેજમેન્ટ બોડી, આ સિવાય એની જ્યાં જ્યાં પણ મિનિસ્ટર કોન્ફરન્સ ભરાઈ છે એની સૂચિ આપવામાં આવી છે. મેં બધું લખ્યું છે, તમે માત્ર 3 લખશો તો પણ મિત્રો ચાલશે, એટલે પહેલા 3 અને છેલ્લા 3. મિત્રો, આ હતું WTO. હજી WTOનો ઉદ્ભવ, વિકાસ અને તેનું માળખું તમે સમજ્યા છો. WTOની ભલામણો એ હજી આપણે ભણ્યા નથી, એ ભણશો એટલે ઓર વધારે ખ્યાલ આવશે કે WTOએ એગ્રીકલ્ચર વિશે શું કીધેલું, ઇન્ડસ્ટ્રી વિશે શું કીધેલું, સેવા ક્ષેત્ર વિશે શું કીધેલું, અને ઇન્ડસ્ટ્રી વિશે શું કીધેલું. આ તમામ પ્રકારની માહિતી એ WTOની તમને આપવામાં આવી. મિત્રો, આવતા લેક્ચરમાં આપણે WTOના એગ્રીમેન્ટ અને કરાર વિશેની ચર્ચા કરીશું. ત્યાં સુધી હું આપની અનુમતિ લઉં છું. આવતા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં WTO આપણે પૂર્ણ કરીશું અને તેના મહત્ત્વના એગ્રીમેન્ટની ચર્ચા કરીશું. ધન્યવાદ. નમસ્કાર.